નમસ્કાર દર્શક મિત્રો, આપ હેડે છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 30મી તારીખે આ સુંદર ગામ ખાતેથી કૂવામાંથી એક લાશ મળી હતી અને મૃતક જનાર કૂવામાં પડી ગયા હોય અને એના કારણે મૃત્યુ પામ્યા હોય એવી વાતો કરવામાં આવી હતી. મરનાર વ્યક્તિની જો વાત કરવામાં આવે તો એ આ સુંદર ગામ ખાતે જ રહેતા સાંદુડભાઈ મેપાભાઈ મીર, એટલે કે ભરવાડ, ઉંમર વર્ષ 32. જોકે એમની જે મૃત્યુ થઈ હતી એ મૃત્યુ જે ખરી એ શંકાસ્પદ લાગવાના કારણે પ્રાથમિક ધોરણે તો આ સુંદર ગામ જે વેસમા ચોકડી ખાતે લાગતું હોય વેસમાના જે PSI ખરા એમણે એક અકસ્માતે મોતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી હતી. પણ જેમ જેમ તપાસનો દોર આગળ ચાલતો ગયો તેમ તેમ આની પાછળ તો એક બહુ મોટું ષડયંત્ર હોય અને પ્રેમ પ્રકરણ હોય એ રીતેનો મામલો બહાર આવ્યો અને જેના થકી થઈ અને આખી ઘટના જે ખરી એ રૂવાટા કંપાવી દે એવી છે. આજે પતિ અને પત્નીના સંબંધ પણ એક રીતે જોવા જઈએ તો સેફ નથી. જી હા, પત્નીએ જ પોતાના પિતરાઈ થતા દિયરની સાથે મળી અને પોતાના પતિનું કાળસું કાઢી નાખ્યું. બે બાળકોની માતા ઉપર જ્યારે શક જાય છે તો ત્યારે કોઈ પણ માની નહીં શકે, કારણ કે બે પિતરાઈ ભાઈઓ અને બે પિતરાઈ બહેનોનો આખો સંસાર ભાંગી પડવા પામ્યો છે. કારણ કે મરનાર જે ખરા સાર્દુળભાઈ એના જ પિતરાઈ ભાઈ કે જે એમના જ ઘરથી બે ઘર દૂર રહેતા હોય અને જે આ આખી ઘટનાની અંદર મુખ્ય આરોપી છે એવા મેહુલભાઈ સેલાભાઈ મીર અને આ મૃતક એવા સાર્દુળભાઈની પત્ની, એટલે કે વાત કરવામાં આવે તો જ્યોતિ ઉર્ફે બાબુ સાર્દુળભાઈ મીર ભરવાડને પ્રેમ પ્રકરણ હતો અને એ જ પ્રેમ પ્રકરણ થકી એમને બે સંતાનો પણ થયા હતા. પણ મરણ જનાર સાર્દુળભાઈને દવા ચાલુ હોય અને સંતાનો કઈ રીતે થયા એની શંકા જતાં મરનારે તેની પત્ની ઉપર આરોપ લગાવ્યો કે આ બાળકો મરે નથી, કારણ કે મારી તો દવા ચાલે છે, તો તું આ બાળકો ક્યાંથી લાવી. અને જે બાબતે બોલાચાલી થઈ, ઝઘડો થયો અને ઝઘડો થતાની સાથે ભાંડો ફૂટ્યો અને જ્યોતિએ કહી દીધું કે ભાઈ આ બધું તો જે ખરું એ મેહુલભાઈનું જ છે અને મેહુલભાઈના જ આ બે સંતાનો છે, પણ જો આપણે આ વાત બજારની અંદર થશે, ગામની અંદર થશે, લોકો વાતો કરશે, થૂથું થશે, સમાજમાં આપણી ઇજ્જતનું શું, આમ કરી વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સાર્દુળભાઈને લાગી આવતા ઘરની અંદર નાના મોટા ઝઘડાઓ શરૂ થયા અને અંતે જ્યોતિએ એના પતિનું જ કાળસું કાઢી નાખવા માટે મેહુલને ઉકસાવ્યો અને મેહુલ અને જ્યોતિ બંને મળી અને આખી ઘટનાક્રમને એક નાટકીય રૂપાંતર આપ્યું. નાટકીય રૂપાંતર એટલે કે મેહુલભાઈએ શાર્દુલભાઈને કહ્યું કે આપણે દોસ્તી કરીએ, વાતો કરીએ, મેળાપણી કરીએ અને હકીકતમાં બંને પિતરાઈ ભાઈઓ હતા, એટલે જેથી કરી બહેલાવી ફોસલાવી અને એને ચોરીના પ્લાનિંગ કરી અને લઈ જવામાં આવ્યા. જોકે ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ રમણભાઈ નરસિંહભાઈના ખેતરની અંદર વાછરડા શોધવાના છે એ બહાને સાર્દુળભાઈને લઈ જવામાં આવ્યા. સાર્દુળભાઈને લઈ જઈ અને એને કૂવામાં ધક્કો મારી દેવામાં આવ્યો. કૂવામાં ધક્કો માર્યા પછી પણ એ કૂવામાંથી બહાર ન આવે એની વોચ ગોઠવવામાં આવી અને આ બધાની અંદર એમને મદદ માટે 10,000 રૂપિયા આપી અને ગામના જ અનિલભાઈ ઉર્ફે કાળુભાઈ, સુમનભાઈ હડપતિને ઇન્વોલ્વ કરવામાં આવ્યા. એટલે કહેવામાં જો આવે તો મદદગીરી માટે 10,000 રૂપિયાની સોપારી આપવામાં આવી અને આરોપી નંબર 2 તરીકે આમાં અનિલભાઈ ઉર્ફે કાળુભાઈ, સુમનભાઈ હડપતિ પણ સંડોવાઈ ગયા. એમની વાતોની અંદર અનિલભાઈ આવતા અનિલભાઈ અને મેહુલભાઈ બે ભેગાએ મળી અને સાર્દુલભાઈનું કાળસું કાઢી નાખ્યું અને આખું જ જે પ્લાનિંગ ખરું એ ઘટનાક્રમ જે ખરો એ એમની જ સગી ધર્મપત્ની, હવે કહી શકાય ને કે આ કળિયુગની અંદર ધર્મપત્ની ઉપર પણ વિશ્વાસ ન રાખી શકાય, જ્યોતિબેને જે ખરો આખો પ્લાનિંગ કર્યો હતો. અને એટલું જ નહીં પણ બબ્બે સંતાનોની માતા બની અને એ પણ એની જ જે સાવકી બેન કહી શકાય, એની જે કાકા બાપાની દીકરી કહી શકાય એના પતિની સાથે. એટલે કે આ બાજુ બે કાકા બાપાના ભાઈઓ હતા, આ બાજુ બે કાકા બાપાની બહેનો હતી અને બંનેના લગ્ન એક જ ફળિયાની અંદર એક બે ઘર છોડી અને થયા હતા અને આખી ઘટનાને આ રીતે રૂપાંતર આપવામાં આવ્યું અને જ્યોતિબેને પોતાના જ પતિનું પોતાના પ્રેમની સાથે મળી અને નિર્મમ હત્યા કરી છે. અને આ આખી ઘટનાક્રમને નવસારી પોલીસે ખૂબ જ સહેજતાથી ઉકેલી છે અને આ
આખી ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો આ તપાસ જે ખરી એ તપાસની અંદર ડીકે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા વાયજી ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા અને આખી ઘટનાને અંતે જે ડીએ કોરાટ સાહેબ છે જે કોરાટ સાહેબ એમણે પણ ખૂબ જ સારી કામગીરી બજવી હતી અને આ પ્રમાણે આજરોજ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। ત્રણ આરોપીની જો વાત કરવામાં આવે તો આરોપી નંબર એક તરીકે મેહુલભાઈ સેલાભાઈ મીર ઉર્ફે ભરવાડ ઉંમર વર્ષ 25 હાલ રહે સાતખાડી આ સુંદર ગામ જલાલપુર। સાથે જો વાત કરવામાં આવે તો બીજા નંબરના આરોપી અનિલભાઈ ઉર્ફે કાળુભાઈ સુમનભાઈ હડપતિ ઉંમર વર્ષ 32 રહે ભવાની ફળિયું આ સુંદર ગામ જલાલપુર। અને ત્રીજા નંબરના મૃતકની જ પત્ની જ્યોતિ ઉર્ફે બાવુ શાર્દુલભાઈ મીર ભરવાડ જે હાલ સાતખાડીમાં રહે છે આ ત્રણને પકડી અને આજે આ કેસ જે ખરો એ નવસારી પોલીસે ખૂબ જ સહેજતાથી સોલ્વ કરી લીધો છે। આખી જ પ્રક્રિયાની અંદર સારી કામગીરી કરનાર ડીકે પટેલ પીઆઈ વાયજી ગઢવી પીએસઆઈ એએસઆઈ વાઘબરસિંહ હરિભાઈ હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભાઈ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વસરામભાઈ અને એમની ટીમ સાથે મળી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવી લીધું અને આજે આરોપીઓને પકડી અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। તો આ સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। ગઈ તારીખ 30/7/2023 રોજ વહેલી સવારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આસુદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી એક પુરુષની લાશ મળેલી। પ્રાથમિક અકસ્માત મોત દાખલ કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવીએ એની તપાસ સંભાળેલી। તપાસ દરમિયાન મરણ જનાર સાદુલભાઈ મેપાભાઈ ભરવાડ હોવાનું ખુલેલું અને જે કૂવામાંથી લાશ મળેલી એ સ્થળ તપાસ કરતાં પ્રથમથી જ પોલીસને શંકા હતી કે આ એવો કોઈ બનાવ નથી કે અકસ્માતે આ વ્યક્તિ કૂવામાં પડી ગઈ હોય કે એનો કોઈ એવો સોશિયલી બેકગ્રાઉન્ડ નહોતું કે એને કોઈ સુસાઇડ કરવાનું કારણ નહોતું એટલે પહેલેથી જ પોલીસને શંકા હતી કે આ એક શંકાસ્પદ બનાવ છે। જે આધારે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ એસડીપીઓ શ્રી રાય સાહેબ એલસીબી પીઆઈ કોરાટ સાહેબ નવસારી રૂરલના પીઆઈ પટેલ સાહેબ અને આ પોલીસની બધી ટીમે આ બાબતે ખૂબ જ તલસ્પર્શી અને જે પણ શંકાસ્પદ જણાતા એ વ્યક્તિઓને લાવી અને એની પૂછપરછ કરેલી। દરમિયાનમાં એક સીસીટીવી ફૂટેજ અમને મળેલા કે બનાવ બન્યોના થોડાક સમય પહેલાં એની સાથે બીજી બે વ્યક્તિઓ પણ હતી એ બે વ્યક્તિઓને લાવી અને અમે પૂછપરછ કરતા એ બે વ્યક્તિઓ મેહુલભાઈ સેલાભાઈ અને અનિલભાઈ સુમનભાઈ હળપતિ હતા અને એ બંનેને યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ રાખીને પૂછપરછ કરતાં આ આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધેલો। એમાં બનાવ આખો એવી રીતે એમણે કબૂલ કરેલો કે મેહુલભાઈ અને આ અનિલભાઈ નજીક રહેતા એકબીજાના મિત્રો છે એટલે મેહુલભાઈએ આ સાદુલભાઈનું મર્ડર કરવાનું નક્કી કરેલું એટલે એને આરોપી અનિલભાઈને કહેલું કે ભાઈ હું તને 10,000 આપીશ તું મને આ કામમાં મદદ કર એટલે અનિલભાઈ આ માટે તૈયાર થઈ ગયેલા અને મરનાર સાદુલભાઈની વાછળું કંઈક 2-3 મહિના પહેલાં ગુમ થયેલું હતું એટલે એની પાસે આ કારણ હતું એટલે એણે સાદુલભાઈને કહેલું કે ભાઈ તારું વાછળું ખોવાયેલું છે ચાલ આપણે આ બાજુ સીમમાં શોધવા જઈએ એમ કરીને વાછળું શોધવાને બહાને આ સાદુલભાઈને આ બંને જણા ત્યાં લઈ ગયેલા કૂવા પાસે અને આ લોકોનું પ્રીપ્લાન મુજબ અનિલભાઈ છે એ સાદુલભાઈ સાથે વાત કરશે અને જો કૂવામાં કેટલું પાણી છે આના ને એવી રીતે એને વાતમાં વાળેલો અને એ દરમિયાન આ મેહુલભાઈએ સાદુલભાઈને ધક્કો મારી અને એણે કૂવામાં ફેંકી દીધેલો અને આ રીતે એ પૂર્વ આયોજિત કાવતરું કરી અને સાદુલભાઈનું મર્ડર કરેલ છે। મર્ડર કરવા પાછળનું કારણ એમાં ઇન્વોલ્વ એ મરનારની પત્ની જ્યોતિ ઉર્ફે બાવુ સાદુલભાઈ મીર પણ છે। મરનાર અને જ્યોતિને 7 વર્ષનો લગ્નગાળો છે પણ શરૂઆતના 3-4 વર્ષ સુધી એમને બાળકો થતા નહોતા એટલે મરનારની મેડિકલ ટ્રીટમેન્ટ પણ આ બાબતે ચાલુ હતી। ત્યારબાદ જ્યોતિને 2 બાળકો થયા જેમાં મોટું બાળક છે એ લગભગ 3.5 વર્ષનું છે બીજો બાળક છે લગભગ 11 વર્ષનું છે। તો સાદુલને શંકા હતી જ્યોતિ ઉપર કે મારાથી બાળકો નથી થતા તો બાળકો કોના છે અને એ બાબતે જ્યોતિને અને સાદુલને અવારનવાર ઝઘડા થતા હતા એટલે જ્યોતિએ
નેહુલને કહ્યું કે જે આપણા અંગત સંબંધો છે એ બહાર આવશે તો સમાજમાં ખરાબ લાગશે, તો સાદુલનું કંઈક કરવું પડશે. અને એની આ વાતના કારણે જ મેહુલે અનિલ સાથે મળી અને આખું અક્કાવતરુ ગોઠવી અને સાદુલનું કૂવામાં નાખીને એનું મત નિપજાવ્યું છે. તો આ પ્રમાણે પોતાના જ પતિનું કાળસ કાઢનાર ધર્મપત્ની ઉપર આજે લાંછનો લાગી રહ્યા છે, અને એ પિતરાઈ ભાઈ ઉપર કે જેણે પોતાના જ પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતાર્યા, અને એ પણ માત્ર પ્રેમ પ્રકરણના કારણે. તો આજના આ કળિયુગની અંદર સંબંધો કેટલા મહત્ત્વના છે અને કોના ઉપર વિશ્વાસ રાખો એ મોટી શંકા ઉત્પન્ન થઈ રહી છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.